બીલીમોરા નગરપાલિકા દ્વારા માજી કારોબારી અધ્યક્ષને નોટિસ પાઠવી. બરવારામાં ગટર લાઇનના ગોટાળાએ બરવારા શહેરને બાદમાં લીધું છે. ખોડિયાર મંદિરથી મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય સુધી જે અંડરગ્રાઉન્ડ ગટર સાથે લાઇનમાં કનેક્શન આપવામાં આવેલ ન હોય આ વિસ્તારમાં ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે. લોકો ગટર લાઇન જોડાણ માટે લેખિત રજૂઆત કરી છે છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. બરવારા આંબેડકર નગર 2 ગુરુદ્વાર સામે ગંદકીના ઢગલા જોવા મળેલ છે. વારંવાર રજૂઆત કરવા છતાં આ કચરાના ઢગ જેમના તેમ જોવા મળે છે અને કોઈ કામગીરી કરવામાં આવી નથી. અનેક વિસ્તારોમાં ગટરોના ઢાંકણા તૂટી ગયેલા છે અને ગટરની ચેમ્બરના ઢાંકણા નથી. શેરીઓમાં રમતા બાળકો પડી જવાનો ભય રહે છે તેમજ વાહનોને અકસ્માત પણ નડે છે. ત્યારે બરવારા શહેરને આવી ખસ્તા હાલતમાં થી મુક્તિ ક્યારે મળશે તેવો પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે. ઉમેશ ગોરાવા, ZSTV, બોટાદ. કયા કાર શું કાર્યવાહી કરવામાં આવશે જે આરોપો લાગ્યા છે એના ઉપર? ગત મહિનાની 24 તારીખ દરમિયાન RCM કચેરી સુરત ખાતેથી કમિશનર મેડમનો હુકમ આવેલો હતો. તેના અનુસંધાન અમે 25 તારીખે અમે નોટિસ જાહેર કરી છે અને નોટિસમાં અમે દિન 7ની અંદર જે કંઈ વસૂલાત છે તે ભરપાઈ કરવા અંગે સૂચના આપેલી છે અને મેડમશ્રીના હુકમ અનુસાર જો તે ભરપાઈ કરવામાં ન આવે તો જમીન મહેસૂલ અંગેની યોગ્ય કાર્યવાહી કરવી તે વસૂલાત કરવાની થઈ છે. કોનો પર આક્ષેપો લાગ્યા છે? કોણ છે તે વ્યક્તિ? અહીંયા નગરપાલિકાના સભ્ય શ્રી હરીશભાઈ ઓળ છે અને તેમને જે નોટિસ ફટકારવામાં આવી છે તેના દિન 7 અનુસાર આજના દિવસે તે પૂર્ણ થાય છે. તે અંગે અમે લોકો તેમનો કોઈ લેખિત પુરાવો કે ખુલાસા સુધી તેમણે આપ્યો નથી અને તે અંગે અમે તેમને ફરીથી એક વખત નોટિસ મોકલીશું તથા મારા સિનિયર લેવલ ઓફિસર સાથે મેં મુલાકાત ગોઠવી છે અને આગળ વહેલી તકે કેવી રીતે જમીન મહેસૂલ અંગેથી તે ભરપાઈ થઈ શકે તે અંગેનું માર્ગદર્શન મેં મેળવ્યું છે અને તે અનુસાર કાર્યવાહી આગળ કરવામાં આવશે. સર, જે કેબિન મુદ્દે જે વિવાદ થયો છે, માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990079903.